હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? બધા મજામાં છો ને? હા, તો બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે આજનો લેક્ચર કયો છે? તો આપણો આજનો લેક્ચર છે ગણિત. જુઓ બાળકો, આજે આપણે ગણિત ભણવાનું છે. હવે ગણિતની અંદર આપણે શું ભણવાનું છે બાળકો? તો ગણિતની અંદર આપણે 81 થી 100 સુધીના અંક શબ્દોનું પુનરાવર્તન કરવાનું છે. જો બાળકો, આપણે અગાઉ 1 થી 100 સુધીના અંક અને શબ્દો ભણી ગયા છીએ. હવે આજે હમણાં આપણે પુનરાવર્તન કરીએ છીએ. પહેલાં આપણે 1 થી 30 શબ્દોનું પુનરાવર્તન કર્યું, પછી 31 થી 60નું પુનરાવર્તન એટલે કે રિવિઝન કર્યું, પછી 61 થી 80 સુધીના અંક શબ્દોનું પુનરાવર્તન કર્યું. હવે આજે આપણે 81 થી 100 સુધીના અંક અને શબ્દોમાંનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાનું છે બાળકો. બરાબર, આપણે જે શીખી ગયા છીએ ને એ ફરીવાર આપણે પાકું કરવાનું છે. ફરીવાર આપણે બધું રિવાઇઝ કરવાનું છે કે આપણે એટલું એટલું શીખી ગયા છીએ. તો બાળકો, આજે આપણે 81 થી 100 સુધીના અંક અને શબ્દો ભણવાના છે. અને જો બાળકો, તમારે મારી સાથે સાથે લખતા પણ જવાનું છે, બરાબર ને? કારણ કે આપણે અમુક શબ્દોમાં ફેરફાર થયો છે, તો એ ફેરફાર આપણે સાચો લખવાનો હોય ને, તો તમારે મારી સાથે સાથે જોઈ જોઈને લખવાનું છે. તો ચાલો બાળકો, બુક અને પેન્સિલ લઈને મારી સાથે બેસી જાઓ. તમારે મારી સાથે સાથે લખતા જવાનું છે, બરાબર ને? હમ, તો ચાલો બાળકો, એ પહેલાં હું તમને એક સરસ મજાનો સુવિચાર કહું છું. તો આપણો આજનો સુવિચાર છે કે બાળક એ બગીચાનું ફૂલ છે. તો બાળકો, આ સુવિચાર તમારું છે, એટલે કે બાળક તો તમે જ છો ને? તો તમે તો એક બગીચાનું સરસ મજાનું ફૂલ છો. પહેલાં તમે બાલમંદિરમાં હતા ત્યારે કેવા કળી જેવા હતા, પછી તમે મોટા થયા, મોટા ધોરણમાં આવ્યા, એમ ધીમે ધીમે ફૂલ ખીલતું ગયું. તો એવી રીતના બગીચામાં કેમ બધા ફૂલ સુશોભિત થાય, સરસ મજાના લાગે ને, એમ તમે પણ એક બગીચા જેવું ફૂલ છો. બરાબર, બગીચામાં જેવું ફૂલ હોય ને એવું તમે નાજુક અને નમણું ફૂલ છો. તો બાળકો, આપણો આજનો આ સુવિચાર છે કે બાળક એ બગીચાનું ફૂલ છે. તો આપણે એ ફૂલનું જતન કરવું જોઈએ, બરાબર ને? તો આપણે આ સરસ મજાનો સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીશું. તો બાળકો, આપણે આજે 81 થી 100 સુધીના અંક અને શબ્દ સાથે સાથે લખતા પણ જવાનું છે. તો ચલો, બુક અને પેન્સિલ બધા લઈને બેસી ગયા છો ને? હા, તો ચાલો હવે જો બાળકો, અહીં શું લખેલું છે? 81. જુઓ બાળકો, અહીં લખેલું છે 81. તો લખો મારી સાથે સાથે. પહેલા અજગરનો અ કરો, માથે એક માત્રા કરો, પછી કલમનો ક, એને જોડીને ય, યતીશનો ય આવે ને એ ય, એની બાજુમાં કાનો, પછી શંકર્યો શ અને દીર્ઘાય, એટલે લખાઈ જાય 81. હવે બાળકો, આ 81ને આપણે અંકમાં લખવાના છે. તો અંકમાં કેવી રીતના લખીશું? તો અંકમાં આવી રીતના લખાય, 8 એકડે 81. તો ચલો બાળકો, લખો મારી સાથે, 8 એકડે 81. ચલો, 81 શબ્દ લખાઈ ગયો બધાને. જો બાળકો, તમારી મારી સાથે સાથે જ લખતા જવાનું છે હો. હા, ચલો હવે આપણે લખીશું 81, પછી શું આવશે? 82. તો બાળકો લખો 82.
ચલો લખો મારી સાથે સાથે, પહેલાં બકરીનો બ છે ને તે અડધો કરવાનો છે, અને એને જોડીને યતીશનો ય, બ અને ય જોડેલા કરવાના છે એને કાનો, પછી શંકર્યો શ અને દીર્ઘાય, તો લખવાનું બ્યાશી, લખવાનું બાળકો બ્યાશી, ચલો લખો બ્યાશી. હવે બ્યાશી આપણે શબ્દમાં લખ્યું, હવે એને આપણે લખવાનું છે અંકમાં. તો અંકમાં આપણે કેવી રીતના લખીશું બાળકો? તો અંકમાં તો આવી રીતના લખાય, આઠડે પગડે બ્યાશી. ચલો લખો બાળકો આઠડે બગડે બ્યાશી. લખાઈ ગયું બ્યાશી? હા. ચલો હવે એના પછી બ્યાશી પછી શું આવશે? ત્યાશી. તો જો બાળકો આમાં પણ તમારે તલવારનો ત અડધો કરવાનો છે અને એને જોડીને ય, એટલે ત અને ય જોડેલા કરવાના છે. એ જોડેલા થઈ જાય પછી યની બાજુમાં એક કાનો અને શરણાઈનો શ અને એને દીર્ઘાય, એટલે લખાય ત્યાશી. ચલો લખ્યું બાળકો ત્યાશી. ચલો લખો, હું રાહ જોઉં છું, બધાએ સાથે સાથે લખતા જવાનું છે. ઓ ક્લાસમાં કેમ આપણે સાથે સાથે લખતા જાઓ છો? એમ અત્યારે તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે બાળકો. તો ચલો લખો ત્યાશી. ત્યાશી લખાઈ ગયું. એના પછી હવે ત્યાશીને આપણે અંકમાં લખવાનું છે. તો અંકમાં આવી રીતના લખાય, આઠડે તગડે ત્યાશી. પહેલાં આઠડો કરવાનો છે અને પછી ત્રગડો કરવાનો છે, એટલે થઈ જાય ત્યાશી. ચલો લખ્યું બાળકો ત્યાશી. હં. જો બાળકો આપણે આ 81ની લાઈન છે ને એમાં બધામાં પાછળ છેલ્લે શીશી આવશે, આ શરણાઈનો શ અને એને દીર્ઘાય, એ તો દરેકમાં આવશે બરાબર. ત્યારબાદ છે 84. તો જો બાળકો લખો ચોર્યાશી. લખ્યું 84. ચલો લખો, હું ફરીવાર બોલું છું, તમે મારી સાથે સાથે લખતા જશો. લખો ચલો ચોર્યાશી. જો તમારે વચ્ચે રમકડાનો ર લખવાનો નથી પણ એને બોલવાનો છે બરાબર, જો લખવાની બદલે તમારે અહીંયા ઉપર આવી રીતના ચંદ્રબિંદી કરવાની છે બાળકો, કા ઉપર રેફ કરવાનો છે બરાબર. તો આવી રીતના ચકલીનો જ કરવાનો, પછી કાનો અને ઉપર એક માત્રા, પછી સીધો યતીશનો ય, પછી એને કાનો, માથે રેફ અને અથવા ચંદ્રબિંદી, અને શરણાઈનો શ અને એને દીર્ઘાય, એટલે થઈ જાય ચોર્યાશી. આપણે ર લખવાનો નથી પણ ઉચ્ચારણમાં આપણે ર બોલવાનો છે બરાબર. એ ક્યારે બોલાય? તો જ્યારે આપણે ઉપર અહીં ચંદ્રબિંદી કરીએ ત્યારે. તો લખો બાળકો ચોર્યાશી. ચલો ચોર્યાશીને હવે આપણે લખવાનું છે અંકમાં. તો લખો બાળકો ચોર્યાશીને અંકમાં કેવી રીતના લખીશું? વેરી ગુડ. તો આપણે લખીશું આઠડે ચોગડે ચોર્યાશી. લખો બાળકો આઠડે ચોગડે ચોર્યાશી. ચલો લખ્યું ચોર્યાશી. હા. હવે ચોર્યાશી પછી શું આવશે બાળકો? તમને બધાને 101 આવડે છે વો. શું આવે ચોર્યાશી પછી? 85 બરાબર ને. તો ચલો આપણે લખીએ 85. તો આ બાળકો આવી રીતના લખાય, પહેલાં પતંગનો પ, પછી માથે એક મીંડું, પછી ચકલીનો ચ, એને કાનો, પછી શરણાઈનો શ અને એને દીર્ઘાય, એટલે થઈ જાય 85, એટલે બોલાય 85. જો 85 નહીં બોલવાનું, શું બોલવાનું? 85.
અને લખવાનું પણ પંચાશી, બરાબર? વચ્ચે યનો ઉચ્ચારણ કરવાનું નથી, પંચ્યાશી એમ નહીં, પંચાશી, બરાબર? તો લખો પંચાશી, લખાઈ ગયું પંચાશી. હવે આપણે એને લખવાનું છે અંકમાં, તો અંકમાં બાળકો આવી રીતના લખીશું, આઠડે પાંચડે પંચ્યાશી. પહેલાં આઠડો કરવાનો છે અને પછી પાંચડો કરવાનો છે, તો થઈ જાય પંચ્યાશી. તો ચલો બાળકો મારી સાથે લખો પંચ્યાશી, આઠડે પાંચડે પંચ્યાશી. હવે પંચ્યાશી પછી શું આવશે? તો પંચ્યાશી પછી તો આવે ભાઈ છ્યાશી. તો જો બાળકો આમાં મેં છ્યાશી કેવી રીતના લખ્યું છે, તો પહેલાં છત્રીનો છ, એને જોડીને યતીશનો ય, જો છ અને ય બે મેં જોડેલા કર્યા છે, એમાં વચ્ચે ક્યાંય જગ્યા છે આની જેમ? નથી ને? તો જો અહીં બે જોડેલા છે, તો તમારે પણ બે જોડીને લખવાના છે, છ અને ય બંને જોડીને લખવાના છે, બરાબર ને? તો લખો છત્રીનો છ, એને જોડીને યતીશનો ય, પછી કાનો, શરણાઈનો શ અને એને દીર્ઘાય, એટલે થઈ જાય છ્યાશી, બરાબર ને? તો લખો છ્યાશી, આપણે એને બોલાય છ્યાશી, છયાશી નહીં હો. તમારે છ અને યની વચ્ચે જગ્યા રાખવાની નથી, પણ બંને જોડીને લખવાના છે છ્યાશી, બરાબર? હવે છ્યાશીને લખવાનું છે આપણે અંકમાં. તો ચલો બાળકો હવે છ્યાશીને અંકમાં આવી રીતના લખીશું, આઠડે છગડે છ્યાશી. લખો બાળકો આઠડે છગડે છ્યાશી. પહેલાં આઠડો કરો અને પછી છગડો કરો, એટલે થઈ જાય છ્યાશી, બરાબર ને? લખ્યું છે ને બાળકો બધાએ મારી સાથે, 81થી 86 સુધી લખ્યું છે ને? ચલો હવે આપણે 86 પછી શું આવશે, 86 પછીનો આપણે અંક લખવાનો છે. પહેલાં શબ્દમાં લખીશું અને પછી અંકમાં લખીશું. તો ચલો બાળકો 86 પછી આવે 87. તો જો બાળકો 87 આપણે આવી રીતના લખીશું, પહેલાં સસલાનો સ કરવાનો છે, પછી તલવારનો ત અડધો કરવાનો છે. જો બાળકો અહીંથી મેં તલવારનો ત અડધો કર્યો છે અને એને જોડીને યતીશનો ય કરવાનો છે અને એને એક કાનો, બરાબર ને? તો લખો સત્યા. અને આગળ તો આપણે બધે, મેં આગળ કીધું હતું ને કે આપણે પાછળ તો બધે શી શી આવશે, તો સત્યા લખી અને પાછળ શી લખી નાખવાનું છે, એટલે થઈ જાય સત્યાશી. સત્યાશી એમ આપણે લખવાનું નથી, તલવારનો તો આપણે અડધો લખવાનો છે બાળકો, બરાબર ને? તલવારનો તો આખો લખવાનો નથી, સત્યાશી એમ આપણે લખવાનું છે અને બોલવાનું પણ એવી રીતના, બરાબર ને? તો ચલો આપણે લખો સત્યાશી, થઈ ગયું સત્યાશી. હવે એને આપણે લખવાનું છે અંકમાં. તો ચલો બાળકો હવે આપણે એને લખીએ અંકમાં આવી રીતના. જો કેવી રીતના લખ્યું છે મેં, આઠડે સાતડે સત્યાશી. લખો બાળકો આઠડે સાતડે સત્યાશી. ચલો લખી નાખ્યું સત્યાશી. જો શબ્દમાં તો તમારે લખાઈ ગયું છે હો બાળકો, મને આશા છે કે તમે મારી સાથે સાથે જ લખતા જાઓ છો. હવે લખી નાખો સત્ય, આપણે શબ્દમાં લખાઈ ગયું, હવે સત્યાશીને લખી નાખો અંકમાં, આઠડે સાતડે સત્યાશી. ચલો લખાઈ ગયું ને સત્યાશી. ચલો હવે લખવાનું છે આપણે સત્યાશી પછી શું આવશે. સત્યાશી પછી આવે ભાઈ અઠ્યાસી. તો જો બાળકો હમણાં શું બોલી હતી, અઠ્યાસી, તો આપણે અઠ્યાસી એમ બોલવાનું નથી, બરાબર ને? આપણે જે બોલીએ છીએ, હું બોલી ગઈ હતી કે અઠ્યાસી, પણ અઠ્યાસી આપણે બોલવાનું નથી. શું બોલવાનું છે, ઈઠ્યાસી. શું કહેવાનું, અની જગ્યાએ આપણે અહીં ઈ વાપરવાનો છે,
बराबर ने? तो चलो बाळको लखो ई पछी ठळियानो ठ अने एने जोड़ीने यतीशनो य। ठ अने य बन्ने जोड़ेला लखवाना छे बाळको, बराबर? तो लखो ई ठिया अने पाछळ तो शी लगाड़वानो छे, आपणे दरेकमां पाछळ शुं आवशे? शीशी आवशे, बराबर ने? તો આગળના શબ્દો આપણને આવડી જાય, પાછળનું તો બધાને આવડે છે। 81ની લાઈનમાં પાછળ શી આવશે? પછી 71ની લાઈનમાં શું આવ્યું હતું? પાછળ 13 આવ્યું હતું, બરાબર? એવી રીતના જે લાઈન હોય એના પાછળના શબ્દો આવશે। આપણે આ 81ની લાઈન હતી એમાં પાછળ શી શી આવ્યું? તો જો બાળકો અહીં ઈઠ્યા તો આપણે લખ્યું છે, પાછળ શું લખવાનું? શી, એટલે આખો શબ્દ બની જાય ઈઠ્યા શી, બરાબર? તો લખો મારી સાથે ઈઠ્યાશી। ચલો લખાઈ ગયું ઈઠ્યાશી, હા વેરી ગુડ। હવે આપણે ઈઠ્યાશીને લખવાનું છે અંકમાં, તો અંકમાં બાળકો આવી રીતના લખીશું, 2 આઠડા 88। તો લખો બાળકો 2 આઠડા 88। ઈઠ્યાશીમાં જો બાળકો 2 આઠડા આવે, બરાબર? 87 પછી આવે 88, તો આમાં આવશે 2 આઠડા 88। આપણે 2 વાર 8 કરવાનો છે, અહીં 8 અને અહીં 8, એવી રીતના 2 વાર 8 આવશે। થઈ ગયું 88। હવે 88 પછી શું આવશે બાળકો? તો 88 પછી આવે 89। તો જો બાળકો આમાં પણ આપણે વ છે તે જોડેલો લખવાનો છે, ક્યાં ગયો વ? આ રહ્યો। જો પહેલાં તમારે ન નગારાનો ન કરવાનો છે, ઉપર એક માત્રા કરવાની છે, પછી વહાણનો વ અડધો કરવાનો છે। જો બાળકો અહીં મેં આ અડધો કર્યો છે, બરાબર ને? તો તમારે પણ વહાણનો વ અડધો કરવાનો છે, એને જોડીને તમારે યતીશનો ય કરવાનો છે, એને એકાનો કરવાનો છે, પછી શરણાઈનો શ અને એને દીર્ઘાય એટલે શી તો આવે જ છે। તમારે શું લખવાનું છે? ખાલી 90 અને પાછળ આવશે શી, એટલે આપણો આખો શબ્દ બની ગયો 89, બરાબર? આપણે તમારે શું ખાલી યાદ રાખવાનું છે કે આગળના શબ્દો જ યાદ રાખવાના છે, પાછળનું તો બધામાં સેમ આવશે, બરાબર ને? તો લખો 89। તો 89ને હવે આપણે લખવાનું છે અંકમાં, તો 89ને અંકમાં બાળકો કેવી રીતના લખીશું? આવી રીતના 8 વડે 89। પહેલાં 8 કરવાનો છે અને પછી 9 કરવાનો છે, તો એમ થઈ જાય 89, બરાબર ને? ચલો લખી લીધો શબ્દ બધાએ 89। હા, અને જો બાળકો હોમવર્કમાં તમારે મેં આમાં આપેલું છે ને એ પ્રમાણે જ લખવાનું છે, એવું? હા ચલો લખાઈ ગયું 89। હા હવે 89 પછી આવશે શું? આવે 90। જો 90 તો સાવ સહેલું છે ને, આમાં કંઈ જોડીએ શબ્દ આવતો નથી, ખાલી તમારે નગારાનો ન કરવાનો છે, માથે એક માત્રા કરવાની છે, વહાણનો વ અને રસવાવાળું ઉ અને માથે એક મીંડું, એટલે થઈ જાય 90, બરાબર? હવે 90ને લખવાનું છે આપણે અંકમાં, તો 90 અંકમાં કેવી રીતના લખાય બાળકો? તો અંકમાં આવી રીતના લખીશું, 90 મીંડે 90। પહેલાં 90 કરવાનો છે અને પછી 1 મીંડું કરવાનું છે, એટલે 90 મીંડે 90 થશે, બરાબર ને? તો લખો 90, લખાઈ ગયો 90। હા હવે 90 પછી શું આવે બાળકો? હવે આપણે 100 એકડાની છેલ્લી લાઈન લખવાની છે। હવે 100 એકડાની છેલ્લી લાઈન કઈ આવશે? 91, બરાબર ને? જો આમાં આપણે 81ની લાઈનમાં આગળ બધામાં પાછળ શીશી આવતું હતું, પણ હવે 91ની લાઈનમાં બધામાં પાછળ ઊણું ઊણું આવશે, બરાબર? અણ ફેરનો અણ અને રસવાવાળું ઉ અને માથે મીંડું, આ દરેકમાં સેમ જ રહેશે, બદલાશે શું? ખાલી આગળના શબ્દો છે તે જ બદલાશે। તો ચલો હવે 91ની લાઈનમાં પહેલાં અજગરનો અ કરવાનો છે બાળકો, પછી આવી રીતના માથે એક માત્રા અને પછી કલમનો ક, એને કાનો અને પાછળ ઓણું,
બરાબર, તમારે ખાલી આગળના શબ્દો જ ફેરવવાના છે, પાછળ તો બધામાં સરખું રહેશે, ઊણું તો બધામાં આવશે. તો ચલો લખો એકાણું. લખાઈ ગયું એકાણું, હવે એને લખવાનું છે આપણે અંકમાં. તો લખો બાળકો નવડે એકડે એકાણું. લખાઈ ગયું નવડે એકડે એકાણું. ચલો હવે નવડે એકે એકાણું પછી આવશે બાણું. તો જો બાળકો આમાં તો ખાલી તમારે આગળનો શબ્દ એક જ લખવાનો છે, બા. બરાબર, આપણે ઘરે બા ને બોલીએ છીએ ને, બા બા, તો એવો તમારે અહીં બા લખવાનું છે. અને અણું તો પાછળ આવશે જ તે બધામાં પાછળ, તો તમારે અહીં યાદ શું રાખવાનું છે, ખાલી બા. બરાબર, તો લખો બા અણું. જો માથે મીંડું કરવાનું ભૂલતા નહીં બાળકો, બાણુંની લાઈન એકાણુંની લાઈનમાં બધામાં ઊણુંની માથે મીંડું આવશે. તો લખો બાણું. હવે બાણુંને લખવાનું છે આપણે અંકમાં આવી રીતના, નવડે બગડે બાણું. બરાબર ને, તો લખો નવડે બગડે બાણું. હવે બાણું લખાઈ ગયા પછી હવે આવે શું, આવે ત્રાણું. તો તમારે પાછું આમાં એક જ શબ્દ લખવાનો છે, શું લખવાનું છે, ત્ર, અને એને કાનો એટલે ત્રા. અને અણુ તો તમને આવડે જ છે, બરાબર ને, તમારે યાદ રાખવાનું છે ખાલી ત્રા, અને પાછળ લખવાનું અણુ, એટલે થઈ જાય ત્રાણું. તો અહીં લખો બાળકો ત્રાણું. હવે ત્રાણુંને લખવાનું છે આપણે અંકમાં. તો અંકમાં બાળકો આપણે આવી રીતના લખીશું, આઠડે તગડે ત્રાણું. લખ્યું બાળકો આઠડે તગડે ત્રાણું. હવે ત્રાણું પછી શું આવે બાળકો, ત્રાણું પછી આવશે ચોરાણું. શું ચોરાણું, કોઈની વસ્તુ ચોરાણી, ના ભાઈ ના, આ તો શબ્દ છે. શું લખવાનું, ચોરાણું. આ તો ભાઈ અંક શબ્દનું જે અંક છે ને, નવડે ચોગડે ચોરાણું, એનું શબ્દ છે ચોરાણું, કાંઈ કોઈની વસ્તુ ચોરાણી નથી. બરાબર ને, તો લખો બાળકો ચોરાણું. તમારે ખાલી આગળના શબ્દ યાદ રાખવાના છે કે ચોરા, અને પાછળ તો બધામાં ઊણું ઊણું આવશે. તો લખો બાળકો ચોરાણું. હવે ચોરાણુંને આપણે લખવાનું છે અંકમાં આવી રીતના, આઠડે ચોગડે ચોરાણું. તો લખો બાળકો આઠડે ચોગડે ચોરાણું. હવે ચોરાણું પછી શું આવશે બાળકો, તો ચોરાણું પછી આવે પંચાણું. તો આમાં પણ તમારે જો આગળ આપણે 81ની લાઈનમાં 85 લખતા હતા ને, એમાં પાછળ આગળ આપણે 50 લખતા હતા અને પાછળ શી લખતા હતા, આમાં આપણે આગળ 50 અને પાછળ ઊણું લખવાનું છે. તો શું થઈ જાય, પંચાણું. તો લખો બાળકો મારી સાથે પંચાણું. લખ્યું પંચાણું. તો હવે આપણે લખવાનું છે પંચાણુંને આપણે અંકમાં લખવાનું છે. તો અંકમાં આપણે આવી રીતના લખીશું, આઠડે પાંચડે પંચાણું. બરાબર ને, તો લખો આઠડે પાંચડે પંચાણું. હવે પંચાણું પછી શું આવશે બાળકો, તો પંચાણું પછી આવે છન્નું. તો જો બાળકો આપણે છન્નું આવી રીતના લખીશું, જો આમાં આપણે અણ લખવાનો નથી, પણ પેલા છત્રીનો છ અને ન જોડેલો લખવાનો છે. જો આ એક ન અને આ બે ન, એવી રીતના બે ન જોડીને લખવાનું છે, અને રસવાવાળો ઉ અને માથી મીંડું, એટલે થઈ જાય છન્નું. તો બાળકો તમારે આવી રીતના લખવાનું છે છન્નું. હવે છન્નું પછી શું આવશે, તો છન્નુંમાં આપણે લખવાનું છે હવે અંકમાં આવી રીતના, આઠડે નવડે છગડે છન્નું. પહેલાં નવડો કરવાનો છે અને પછી છગડો કરવાનો છે, તો થઈ જાય નવડે છગડે છન્નું. હવે છન્નું પછી શું આવે, તો છન્નું પછી આવશે બાળકો સત્તાણું. બરાબર ને, તો લખો
સતાણુ. હવે આ બાળકો જો અહીં લખવાનું છે આપણે અણુ, બરાબર, બદલાવાનું છે ખાલી આગળના શબ્દો. તો લખો સત્તા અને અણુ એટલે થઈ જાય સત્તાણુ. હવે સત્તાણુને લખવાનું છે આપણે અંકમાં આવી રીતના, નવડે સાતડે સત્તાણુ. શું લખવાનું છે? નવડે સાતડે સત્તાણુ. હવે સત્તાણુ પછી શું આવે બાળકો? તો સત્તાણુ પછી આવશે અઠ્ઠાણું. તો જો બાળકો, તમારે આવી રીતના પહેલાં અજગરનો અ કરવાનો, પછી ઠળિયાનો ઠ, એને જોડીને બીજો ઠ, અને પછી કાનો, અને આ અણુ તો આપણે લખવાનું જ છે. તો યાદ શું રાખવાનું છે તમારે? ખાલી અઠ્ઠા. તો લખો અઠ્ઠાણું. હવે અઠ્ઠાણુંને લખવાનું છે આપણે શેમાં? લખવાનું છે અંકમાં. તો લખો બાળકો અઠ્ઠાણુંને અંકમાં આવી રીતના લખાય, નવડે આઠડે અઠ્ઠાણું. તો લખો બાળકો નવડે આઠડે અઠ્ઠાણું. હવે અઠ્ઠાણું પછી શું આવશે? તો અઠ્ઠાણું પછી આવે નવ્વાણું. તો જો નવ્વાણું આવી રીતના લખવાનું છે, અણુ તો તમારે આવશે છેલ્લે, આગળ શું લખવાનું છે? ખાલી નવ્વાણું. તો લખો બાળકો પહેલા ન, નગારાનો ન, પછી વહાણનો વ અડધો, અને એની જોડીને વહાણનો વ બીજો આખો, બરાબર. બે વહાણના વ કરવાના છે, એક અડધો અને એક આખો, પછી એને કાનો અને આ અણુ. તો થઈ જાય નવ્વાણું. હવે નવ્વાણુંને લખવાનું છે ભાઈ આપણે અંકમાં. તો આવી રીતના લખાશે બે નવડા નવ્વાણું. તો લખો બાળકો બે નવડા નવ્વાણું, બરાબર ને. હવે નવ્વાણું પછી શું આવશે? તો હવે તો બધાને ખબર છે બાળકો કે નવ્વાણું પછી આવે સો. તો જો બાળકો અહીં લખેલું છે સો, એ તો સાવ સહેલો શબ્દ છે ને. ખાલી સસલાનો સ કરવાનો છે, કાનોન ઉપર એક માત્રા કરવાનું છે, એટલે થઈ જાય સો. હવે આ સોને આપણે લખવાનું છે ભાઈ અંકમાં. તો સો આવી રીતના લખાશે. જો હવે આમાં ત્રણ અંકો થઈ ગયા ને, આ એકડો અને પછી પાછળ બે મીંડા. સોની પહેલાં બધે બબે બબે અંકો હતા, હવે સો આવ્યું, હવે આમાં ત્રણ અંકો થઈ ગયા, બરાબર ને. આ એકમ દશક ને સો, બરાબર. તો આ થઈ ગયું સો. તો હવે આ સો એકથી સો સુધીના અંક શબ્દોનું આપણે પુનરાવર્તન કરી લીધું છે બાળકો, બરાબર. હવે આપણે થોડુંક એનું ફરીવાર રિવાઇઝ કરી લઈએ એક્ટિવિટી પ્રમાણે, બરાબર. એક્ટિવિટીની રીતે આપણે ફરીવાર પાકું કરી લઈએ. તો જુઓ બાળકો, હવે અહીં લખેલું છે કે 85, 87 અને 89. તો હવે આ જે અંકો શબ્દ આપેલા છે ને, એના આપણે સામે અંકો લખવાના છે. તો હવે જુઓ બાળકો, અહીં લખેલું છે 85. તો 85 કેવી રીતના લખાશે? તો આવી રીતના, આઠડે પાંચડે 85. પછી છે 87. તો 87 કેવી રીતના લખાય? તો આઠડે સાતડે 87. અને પછી છે 89. તો 89 કેવી રીતના લખીશું આપણે? તો આઠડે નવડે 89, બરાબર ને. ત્યારબાદ પછી શું આવશે? તો હવે આનું પણ આપણે લખવાનું છે અંકમાં. જો બાળકો, અહીં છે 92. તો હવે આ 92 છે, તો 92 આપણે આવે ભાઈ નવડાની લાઈનમાં. તો 92 આવે નવની લાઈનમાં. તો હવે અહીં શું લખીશું આપણે? 92ને અંકમાં લખવાનું છે. તો અંકમાં આવડે આવી રીતના, નવડે બગડે 92. પછી છે લખવાનું 94. તો લખો બાળકો નવડે ચોગડે 94, બરાબર ને. તો આવી રીતના આપણે હવે આવી રીતના પણ આપણે જોયું કે અંક શબ્દમાં. ત્યારબાદ હવે આપણે આ ગણતરી કરીને લખવાનું છે. તો જુઓ બાળકો, અહીં લોલીપોપ છે, કેટલા છે એ ગણીને આપણે આ ખાનાની અંદર લખતા જઈશું. તો ચલો બાળકો ગણીએ. જો આપણે સાથે સાથે ગણતરી કરતા પણ શીખતું જવાનું છે, બરાબર ને. તો ચલો ગણીએ, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો બાળકો અહીં આ 7 લોલીપોપ છે. ત્યારબાદ હવે આ બાબુ છે, તો આપણે ગણીએ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો બાળકો અહીં 8 છે બાબુ. હવે આપણે જોઈએ કેન્ડી. હવે ચોકોબારની કેન્ડી છે, જો બાળકો તમે ખાધી છે ને, હા.
तो એવી મસ્ત મસ્ત કેન્ડી છે, તો આપણે હવે એ ગણવાની છે. તો 1 2 3 4 5 6 7 8 9, તો બાળકો અહીં આ 9 કેન્ડી છે, બરાબર. જો આપણે સાથે સાથે ગણતા આવવાની પણ પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ, હવે પાછું આપણે આનું શબ્દમાં લખવાનું, અંકમાં લખવાનું છે. શબ્દ આપેલું છે એનું આપણે હવે અંકમાં કરવાનું છે. હવે જો બાળકો અહીં છે 96, તો 96ને લખવાનું અંકમાં કેવી રીતના? આવી રીતના 99 ત્યારબાદ છે 99. તો આ બાળકો આપણે હમણાં જ ભણી ગયા 99 કેમ આવે, તો 2 9 99, બરાબર ને. તો આવી રીતના આપણે લખવાનું છે 2 9 99. જો આપણે 1 થી 100 સુધીના અંક શબ્દો ભણી ગયા છીએ, આજના લેક્ચરની અંદર આપણે 81 થી 100 સુધીના અંક અને શબ્દો આપણે લખ્યા, પછી એની થોડીક એક્ટિવિટી કરી, પછી સાથે ગણતરી પણ કરી, બરાબર ને. તો હવે આપણે આજનો લેક્ચર આપણો અહીં પૂરો થાય છે. તો હવે આપણો ટાઈમ શું છે? ઘરકામનો. તો બાળકો ઘરકામની અંદર તમારે શું લાવવાનું છે? તો ઘરકામની અંદર તમારે 81 થી 100 સુધીના અંક અને શબ્દમાં તમારે લખવાનું છે, બરાબર. આજે જે આપણે લખ્યું છે ને, તમે મારી સાથે સાથે એકવાર લખ્યું છે ને, તો એકવાર તમારે તમારી જાતે લખવાનું છે, બરાબર ને. જોઈ જોઈને સારા અક્ષરે લાઈન ગાળીને લખવાનું છે. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે, બરાબર. હવે જો અહીં શું બતાવે છે કે વોશ યોર હેન્ડ્સ. તો બાળકો તમારે તમારા હાથ વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી સાફ કરવાના છે, બરાબર ને. તો આપણે દરેક લેક્ચરની અંદર આપણે આ વાત કરીએ છીએ, અને શું કામ કરીએ છીએ, તો એ તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એમાં સ્વચ્છતા રાખવાની છે, બરાબર. તો બાળકો હવે આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય, થેન્ક યુ.